सावली तालुकाना પોઈચા ગામે કેનાલમાં કેમિકલ યુક્ત પાણી છોડવાની ઘટના સપાટી પર આવી છે। કેટલાક લોકો દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે અને ગત બપોરે વિડિયો બહાર આવ્યા બાદ પોલીસ વરિયાદ દાખલ કરાઈ છે। મોડી રાત્રે પોલ્યુશન કંટ્રોલ બોર્ડે એક્શનમાં આવી જતા કેમિકલ યુક્ત પાણી છોડનાર સામે તભાઈ આવી ગઈ છે। અજાણ્યા કેમિકલ ચાલકે પોઈચા માઇનર કેનાલમાં દુર્ગંધ યુક્ત પાણી છોડતો વિડિયો ગામના ખેડૂતે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરીને ગ્રુપમાં વાયરલ કરતા સનસનાટી મચી ગઈ હતી। હાલ અત્યારે આ ચેનલ છે, નેર છે, એની અંદર બહારની કોઈ ટેન્કર આવી અને કેમિકલ યુક્ત પાણી નાખી ગયા છે, જેથી એ ગંદુ પાણી ઝેરી હોય, ગમે તે જાહેર જનતાને આરોગ્ય દ્રષ્ટિ હાનિકારક થાય, કોઈ મરી જાયની કોઈ ખાતરી કહેવાય નહીં। તો આવા બાંધા તત્વોએ અહીંયા બીજા ગામથી આવી આવું દૂષિત પાણી દૂષિત રાખવું ના જોઈએ, કેમિકલ યુક્ત બરાબર, જેની આપ સરકારી ખાસ તબિયતદારી રાખવી। આમ તો આપણી સરકાર ભાજપની તબિયતની દારી રાખે જ છે, પરંતુ આના માટે પોઈચા ગામ માટે ખાસ ધ્યાન આપવું જરૂરી છે। અમારે પોઈચા ગામમાં 22 કંપનીઓ આવેલી છે, તથું બાજુમાં રણિયા ગામ આવેલું છે, તેમાં પણ કેમિકલયુક્ત કંપનીઓ આવેલી છે। આ કંપનીઓમાં વારંવાર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે। ગઈકાલ રાત્રે લગભગ 6 થી 6:30 ના સમયમાં આ કેનલ, હું ઊભો છું એ જ કેનલમાં પાણી છોડવામાં આવેલ છે। એ ટેન્કરવાળો ભાઈ પાણી છોડતો હતો અને અમારા ગામના ખેડૂતે જોયું, તે ખેડૂતે જોઈ અને સરપંચ સાહેબને કહ્યું કે સરપંચ સાહેબ અહીં આગળ આ રીતનું પાણી તમે છોડાવો છો, એટલે તાત્કાલિક સરપંચ સાહેબ આવી ગયા અને તેને તાત્કાલિક તેના પગલાં હાથ પર ધર્યા સરપંચ સાહેબે। સરપંચ સાહેબે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો, તાત્કાલિક જીપીસીબીમાં ફોન કર્યો અને જણાવ્યું। ત્યાર પછી તેના જીપીસીબી 10:30 વાગે આવી પોઈચામાં, 10:30 વાગે આવી આ કેનાલમાંથી સેમ્પલ લીધો અને પછી તે લોકો ગયા છે। મારું એ જ કહેવું છે કે આ વારંવાર આવું થાય છે, આ અમારી 22 કંપનીઓ છે, બાજુમાં રણિયાની કંપનીઓ છે, તો વારંવાર થાય છે, તો એના સખતમાં સખત પગલાં લેવા અને તમને જણાવવાનું સાહેબોને એવું જણાવવાનું કે તમે દરેક કંપનીમાં જાઓ અને તેનો સ્ટોક કેટલો છે, શું છે, પાણી કઈ કાઢો છો એનો રિપોર્ટ અમને આપો।